વડોદરાના પેપર કપ પર પ્રતિબંધનો ફિયાસ્કો થયો છે. મહાનગરપાલિકાનો પેપર કપ પર પ્રતિબંધનો ફિયાસ્કો થયો છે. જાહેર નોટિસ વગર જ હાથ ધરી હતી કાર્યવાહી. ત્રીજા દિવસથી કાર્યવાહી બંધ કરવાની નોબત આવી ગઈ છે. જાહેરનામા વગર શરૂ કરી હતી આ કાર્યવાહી. પેપર કપ જપ્ત કરવાની કાર્યવાહી બંધ કરવી પડી છે. બે દિવસની કાર્યવાહીમાં 70 કિલો કપ જપ્ત કર્યા હતા. મહાનગરપાલિકાએ 17,800 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. વડોદરામાં પેપર કપ પર પ્રતિબંધની જે જાહેર નોટિસ હતી, જે જાહેર કાર્યવાહી હતી, તેનો ફિયાસ્કો થયો છે. મહાનગરપાલિકાનો પેપર કપ પર પ્રતિબંધનો ફિયાસ્કો થયો છે. જાહેર નોટિસ વગર જ હાથ ધરાઈ હતી કાર્યવાહી, જે બે દિવસમાં સમેટી લેવામાં આવી. સર્વપ્રથમ તો મ્યુનિસિપલ કમિશનર પાસે આવી કોઈ સત્તા જ નથી. જનરલ બોર્ડમાં પાસ કર્યા વગર આ રીતના આડેધર કોઈ નિયમ, અને બી ખાલી મૌખિક નિયમો બહાર પાડે બીજા શહેરમાં થયા એટલે આ ગેરબંધારણીય કૃત્ય હતું. અને હવે બેકફૂટ પર જઈને જે ઓલરેડી તમે દંડ વસૂલ્યો છે ને, જે કપ જપ્ત કર્યા છે તે પાછી આપવાની એનાઉન્સમેન્ટ કરો છો, દેટ ઇટ સેલ્ફ પ્રૂવ્સ કે કાયદાકીય રીતે તમે ખોટું કર્યું છે. અને કોઈ બી પોલિસી ઇમ્પ્લિમેન્ટ કરવા પહેલાં એની વૈકલ્પિક વ્યવસ્થા શું, લોકો પાસે એ વૈકલ્પિક વ્યવસ્થાને અવેલેબલ થાય એના માટે ટાઈમ લિમિટ જોઈએ, અને એના માટે પૂરતી સગવડો કરવી પડે. મારી ડિમાન્ડ છે કે તાત્કાલિક ધોરણે સ્ટ્રીટ વેન્ડર પોલિસી એક્ટનું અમલ થાય. 2013માં કરવાની પોલિસી ડ્યુ હતી, આજ દિન સુધી પોલિસી ઇમ્પ્લિમેન્ટ નથી થઈ. હાઇજીન સ્વચ્છતાની મોટી મોટી વાતો કરીએ પણ નાગરિકો પાસે બી ત્યાં ટોયલેટ ફેસિલિટી, હાથ ધોવાની ફેસિલિટીઝ હોકિંગ વેન્ડિંગ ઝોન્સમાં નથી હોતી, હોકિંગ ઝોન્સ બની નથી. ત્યારે તાત્કાલિક જો આ ઇમ્પ્લિમેન્ટ થાય તો ટ્રાફિકની સમસ્યા હલ થશે. આ જે સ્વચ્છતાની વાતો, જે તમે રીયુઝેબલ વસ્તુ વાપરવાની વાત કરો તો ત્યાં ધોવાની પૂરતી સગવડ હોવી જોઈએ, સગવડ બી તમે હોકિંગ ઝોનમાં આપી શકશો. આ તમામ સમસ્યાઓ ક્યાંક હોકિંગ ઝોન સાથે બી સંકળાયેલી છે. એટલે આવા તગલકી નિર્ણય લેવાની જગ્યાએ, પછી બેકફૂટ પર આવવાની જગ્યાએ કદાચ આમાં ખૂબ મોટા પાછળથી ભ્રષ્ટાચાર બી થયા હશે, કારણ કે હપ્તાખોરી તો લારીઓ સાથે થાય છે, જગજાહેર છે. અને હવે પેપર કપ બેન કરીને એમાં બી એક પાછો નવો હપ્તો લેવાની સિસ્ટમ ઊભી ના થઈ હોય તો સારું છે. આ તમામ વસ્તુ જોતા લાગે છે કે આ તગલકી શાસન અને જે નિર્ણય લેવામાં આવે છે તે એક્સપોઝ થઈ ગયા છે. સાહેબ, જે રીતના પેપર કપ જે કોર્પોરેશને બે દિવસ સુધી ડ્રાઈવ કરીને જપ્ત કર્યા, હવે પાછી એ કામગીરી બંધ કરી દેવાય છે કારણ કે જાહેરનામું જ નથી બહાર પાડ્યું અને ખબર પડી કે જાહેરનામું બહાર નથી પાડ્યું એટલે કામગીરી બંધ કરી દેવાય છે. આ વિસંગતતા છે. જાહેરનામું પ્લાસ્ટિક અને અન્ય જે ઉપયોગ આરોગ્યને હાનિકારક હોય છે એના ઘણા મહિનાઓ પહેલાં આપી દીધેલું છે, છતાં પણ એક ડ્રાઈવના ભાગરૂપે અલગ અલગ સમયે દર અઠવાડિયે દર રોજની વાત કરીએ તો ક્યાંક તળાવોની સફાઈ હોય છે, ક્યાંક સ્મશાનની સફાઈ હોય છે, ક્યાંક મેઇન રોડની સફાઈ હોય છે, ક્યાંક વિસરેલી જે જગ્યાઓ છે એના ઉપર સફાઈ હોય છે. એના ભાગરૂપે ક્યાંક પ્રતિબંધિત વસ્તુઓ જે આરોગ્યને હાનિકારક હોય છે એવી વસ્તુઓનો પણ નાશ કરવા અને એને જપ્ત કરવા સુધી પાલિકા સરકાર પ્રયત્ન કરતી હોય છે. સામાહિક અને સામાજિક દ્રષ્ટિએ લોકોને આરોગ્યને છેડા ન થાય એ પ્રમાણેની કામગીરીમાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારની જે ખલેલ પહોંચી હોય છે, આપણે જોયું છે ઘણી જગ્યા ઉપર કેન્સરના રોગ કોઈ પણ વ્યક્તિને વ્યસન નથી હોતું, છતાં પણ પોતે એક વ્યસન કેન્સરના હિમાયતી બનતા હોય છે, એના રોગના એ એમને રોગ થતો હોય છે, એમાંથી પણ બહાર લાવવા માટે આ એક સામૂહિક પ્રયાસ છે. આવનાર સમયમાં ચોક્કસ જે પણ કાર્યવાહી છે યોગ્ય દિશા નિર્દેશ સાથે થતી રહેશે.